નમસ્કાર મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સુધારક યુગના કવિ દલપતરામ વિશે માહિતી મેળવીશું. મિત્રો, દલપતરામ ત્રવાડી, જેનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો, એમનો જન્મ ક્યારે થયેલો હતો? તો એમનો જન્મ 21 જાન્યુઆરી 1820 રોજ થયો હતો. એમનું જન્મસ્થળ પૂછે મિત્રો, તો એમનું જન્મસ્થળ છે વઢવાણ, જે ક્યાં આવેલું છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. એમનું મૃત્યુ, તો એમનું મૃત્યુ 25 માર્ચ 1898 રોજ થયું હતું. અને એમના મૃત્યુનું સ્થળ પૂછવામાં આવે મિત્રો, તો આપણે લખીશું અમદાવાદ. મિત્રો, એમની પત્નીનું નામ છે રેવાબેન, એમના પિતાનું નામ છે ડાયાભાઈ, એટલે આપણે સંપૂર્ણ નામ કહી શકાય દલપતરામ ડાયાભાઈ ત્રવાડી. મિત્રો, એમના પુત્રનું નામ છે નાનાલાલ, એમની માતાનું નામ છે અમૃતાબા. મિત્રો, એમનો ધર્મ કયો? તો ધર્મ વિશે પૂછવામાં આવે તો ધર્મ છે એમનો શ્રીમાળી બ્રાહ્મણ. એમના સાહિત્ય ગુરુનું નામ જો પૂછવામાં આવે તો સાહિત્ય ગુરુ છે એમના દેવાનંદ સ્વામી. આધ્યાત્મિક ગુરુનું નામ પૂછવામાં આવે તો ભૂમાનંદ સ્વામી. મિત્રો, એમને કયો ખિતાબ મળેલો છે? તો એમને બ્રિટિશ સરકાર તરફથી CIE ઇલકાબ એમને મળેલો છે, એટલે કે ખિતાબ એમને મળેલો છે. મિત્રો, એમનું હુલામનું નામ છે લોકહિત ચિંતક કવિશ્વર, જે એમના મિત્ર ફારબસ સાહેબ દ્વારા એમને આપવામાં આવેલું છે કવિશ્વર. શાણા શિક્ષક, જોજો મિત્રો, શાણો નથી, કારણ કે શાણો ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ છે, આ શાણા શિક્ષક તો દલપતરામનું ઉપનામ છે, એટલે કે હુલામનું નામ છે. ગુજરાતી વાણી રાણીનો વકીલ, આપણે એમનું ખૂબ જ જાણીતું હુલામનું નામ છે, અને ઘણીવાર અગાઉની પરીક્ષામાં પૂછાઈ પણ ગયું છે કે ગુજરાતી વાણી રાણીનો વકીલ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો દલપતરામને. તો ખાસ એમનું કવિશ્વર, શાણા શિક્ષક, લોકહિત ચિંતક અને ગુજરાતી વાણી રાણીનો વકીલ એ એમનું હુલામનું નામ છે. આગળ જોઈએ, કેમ્પિયન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર, આપણે એમને હુલામનું નામ મળેલું છે, જે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા દ્વારા મળેલું છે. તો આમાંથી આ પ્રશ્ન બની શકે મિત્રો કે કેમ્પિયન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર આ હુલામનું નામ કોના તરફથી મળેલું છે? તો ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા દ્વારા એમને મળેલું છે. આ સિવાય ભાવનગર તરફથી એમને રાજકવિનું બિરુદ મળેલું છે. ભાવનગર તરફથી એમને મિત્રો શેનું બિરુદ મળેલું છે? તો કે રાજકવિનું બિરુદ મળેલું છે. આગળ આપણે દલપતરામનું જીવન ચરિત્ર વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ કવિ તરીકે ઓળખાય છે. દલપતરામ છે એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ કવિ તરીકે જાણીતા છે. તો આમાંથી પ્રશ્ન એ બની શકે મિત્રો કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ કવિ તરીકે કોણ ઓળખાય છે? તો આપણે જવાબ લખીશું દલપતરામ. આગળ, ગામઠી નિશાળમાં, એટલે કે ગામડાની અંદર જે નિશાળ હતી એમાં એણે પોતે અક્ષર જ્ઞાન મેળવી 8 વર્ષની વયથી જ એમના પિતા પાસેથી પરંપરા પ્રમાણે, કારણ કે આપણે ખ્યાલ છે શ્રીમાળી બ્રાહ્મણ હોવાથી એમના પિતા પાસેથી પરંપરા પ્રમાણે એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. તો આમાંથી આપણે એવો પ્રશ્ન લઈ શકાય કે દલપતરામે નાની ઉંમરે કયા વેદનો અભ્યાસ શરૂ કર્યો હતો? તો મિત્રો, 4 ઓપ્શન આપણા 4 વેદ જ હોઈ શકે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ કે અથર્વવેદ. તો આપણે જવાબ લખવો પડે કે ભાઈ સામવેદ, અથવા એ પણ પ્રશ્ન બની શકે કે સામવેદનો અભ્યાસ દલપતરામ કોની પાસે શીખતા હતા, કારણ કે આપણા મગજમાં તરત જ એમના આધ્યાત્મિક ગુરુ નજરમાં આવી જાય, બરાબર? એટલા માટે ખાસ યાદ રાખવું પડશે કે સામવેદનો અભ્યાસ દલપતરામ એમના પિતા પાસેથી મેળવતા હતા. પરંતુ એમના પિતાનો ક્રોધી સ્વભાવ હતો, એટલે એમની પાસેથી પૂરું જ્ઞાન મેળવી શક્યા નહીં, પૂર્ણ શીખી ન શક્યા. બાળપણથી પ્રાસ તત્વવાળી હડુલા જેવી કવિતા કરવાનો શોખ હતો. કદાચ પરીક્ષામાં પ્રશ્ન બની શકે કે બાળપણથી કેવી કવિતા કરવાનો શોખ હતો? તો પ્રાસ તત્વવાળી હડુલા કવિતા કરવાનો શોખ હતો. મિત્રો, શામળની પદ્ય વાર્તાઓ સાંભળી એ પ્રકારની વાર્તાઓ, એટલે કે હીરાદંતી અને કમળલોચની જેવી વાર્તાઓ એણે પદ્યમાં લખી. તો શામળની પદ્ય વાર્તાઓનો એના પર સારો એવો પ્રભાવ પડ્યો હતો. તો મિત્રો, આમાંથી પ્રશ્ન આપણે એવું બનાવ હોય તો બની શકે કે દલપતરામ કયા કવિની કૃતિ સાંભળીને, એટલે કે પદ્ય વાર્તાઓ સાંભળીને લખવાની શરૂઆત કરી હતી? તો શામળની, અથવા તો કઈ પદ્ય વાર્તાનો એના પર પ્રભાવ પડ્યો હતો? તો શામળની. અથવા એ પણ પ્રશ્ન બની શકે કે શામળની કઈ કૃતિ વાંચીને દલપતરામે વાર્તા લખવાની શરૂઆત કરી હતી? તો જવાબ આવશે હીરાદંતી
અને કમળ લોચ. આગળ એ પણ પ્રશ્ન બની શકે કે શામળની પદ્ય વાર્તાઓ સાંભળી એ પ્રકારની હીરાદંતી કે કમળલોચની જેવી વાર્તાઓ એણે પદ્યમાં લખી. અને મિત્રો, ખાસ કરીને શામળ વિશેની બધી જ માહિતી આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં, આપણે શામળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ, અને હજી વધુ માહિતી આપણે શામળના નવા લેક્ચરમાં જોઈશું. આગળ વાત કરીએ, 14 વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો, એટલે એ વાર્તાઓ એણે શું કરી નાખી, તો કે બાળી નાખી. કઈ વાર્તાઓ? હીરાદંતી અને કમળલોચની વાર્તાઓ એણે બાળી નાખી. મિત્રો, દલપત રામે કયો ધર્મ અંગીકાર કર્યો હતો એવો પ્રશ્ન બને તો સ્વામિનારાયણ. તમે પ્રથમ પૃષ્ઠ ઉપર જોઈ શકો છો, એમને કપાળમાં સ્વામિનારાયણ ભગવાનનું અથવા સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક કરેલું છે. દલપત રામે સ્વામિનારાયણ ધર્મ કેટલા વર્ષની ઉંમરે અંગીકાર કર્યો હતો? તો 14 વર્ષની ઉંમરે અંગીકાર કર્યો હતો. અથવા એ પણ પ્રશ્ન બની શકે કે દલપત રામે સ્વામિનારાયણ ધર્મની દીક્ષા કોની પાસેથી લીધી હતી? તો ભૂમાનંદ સ્વામી પાસેથી લીધી હતી. અથવા તો આપણે અગાઉ ભણી ગયા એ પ્રમાણે દલપત રામના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો ભૂમાનંદ સ્વામી હતા. મિત્રો, આ ભૂમાનંદ સ્વામી છે કોણ? જે એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી છે, જેમનો જન્મ જામનગરના કેશિયા શહેરમાં થયેલો હતો, અને એનું મૂળ નામ છે રૂપજીભાઈ. ભૂમાનંદ સ્વામીનું મૂળ નામ છે રૂપજીભાઈ. એમના પિતાનું નામ છે રામજીભાઈ. એમની માતાનું નામ કુંવરબાઈ છે. અને મિત્રો, એ જ્ઞાતિએ કડિયા રાઠોડ હતા. મિત્રો, આ ભૂમાનંદ સ્વામીનો જન્મ 1852માં થયો હતો અને એમનું મૃત્યુ 1924માં થયું હતું. અને આ ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની રચના કરી હતી. અને મિત્રો, એમના કીર્તન જે છે એ ખૂબ જ જાણીતા છે, સર્વે સખી જીવન જોવા ચાલો રે. આગળ વધીએ મિત્રો, તો મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પરંપરા મુજબ કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજ ભાષાની કાવ્ય રીતનું એમણે શિક્ષણ લીધું હતું. તો મૂળી ગામમાં જઈ કોની પાસેથી? તો કે દેવાનંદ સ્વામી પાસેથી. કયા કાવ્યનું? તો કે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર કે વ્રજ ભાષાની કાવ્ય રીતનું શિક્ષણ મેળવેલું હતું. તો આ મૂળી ગામ ક્યાં આવેલું છે? તો આ મૂળી ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકા સ્વરૂપે જ આવેલું છે, એટલે સુરેન્દ્રનગરનું મૂળી તાલુકો. મિત્રો, મૂળીમાં જગ પ્રસિદ્ધ માંડવરાયજીનું મંદિર પણ આવેલું છે. મિત્રો, પ્રશ્ન એ બની શકે કે દલપત રામના સાહિત્ય ગુરુ કોણ હતા? તો સાહિત્ય ગુરુ છે દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામી વિશે મિત્રો જો થોડીક માહિતી લેવા જઈએ તો એમનો જન્મ 1859માં થયેલો, એમનું મૃત્યુ 1910માં થયેલું. આ દેવાનંદ સ્વામીનું જન્મસ્થળ બળોલ છે. એમના પિતાનું નામ શંભુદાન ગઢવી, એમની માતાનું નામ બહેનજીબા છે. જ્યારે દેવાનંદ સ્વામીનું મૂળ નામ દેવીદાન ગઢવી છે. એમનું પણ મિત્રો કીર્તન જાણીતું છે, પ્રભુપદ કર પ્રીત નિત જન્મ જીત જાવે, અથવા તો સ્વાર્થ સંસાર લાર દિન દિન દુઃખ આવે, હજી પણ મોતી સરખો કણ લઈ મૂરખ ઘંટીમાં દળે. આવા એના કીર્તન જાણીતા છે દેવાનંદ સ્વામીના. આગળ વાત કરીએ મિત્રો, તો 24 વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તો મિત્રો, પ્રશ્ન એ બની શકે છે કે દલપત રામ સ્વામિનારાયણ મંદિરમાં કયા વિષયના વિશેષ અભ્યાસ માટે આવ્યા હતા? તો સંસ્કૃત વિષયના. દલપત રામ સંસ્કૃતના અભ્યાસ માટે ક્યાં આવ્યા હતા? તો કે અમદાવાદ આવેલા હતા. અથવા તો એ પણ પ્રશ્ન બની શકે કે દલપત રામ સંસ્કૃતના અભ્યાસ માટે કેટલા વર્ષની ઉંમરે અમદાવાદમાં આવ્યા હતા? જે 24 વર્ષની ઉંમરે આવ્યા હતા. આગળ વાત કરીએ, તે દરમિયાન એ ભોળાનાથ સારાભાઈ સાથે પરિચય થયો હતો. હવે મિત્રો, આ ભોળાનાથ સારાભાઈના સંપર્કમાં એ આવ્યા, તો પ્રશ્ન બને કે દલપત રામ અમદાવાદમાં પહોંચ્યા ત્યારે કોના સંપર્કમાં આવ્યા હતા? તો ભોળાનાથ સારાભાઈના સંપર્કમાં આવ્યા હતા. મિત્રો, આ ભોળાનાથ સારાભાઈ વિશે જો આપણે થોડીક ચર્ચા કરીએ તો આ ભોળાનાથ સારાભાઈ જે છે એમનો જન્મ અમદાવાદમાં થયો હતો. એ જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ કુટુંબના હતા. એમનો અભ્યાસ કાયદા સુધીનો હતો, એટલે કે કાયદાનો અભ્યાસ હતો એમનો. એમની અટક છે એ દિવેટિયા હતી. એમના પુત્રનું નામ નરસિંહરાવ, જે આપણે ખ્યાલ છે નરસિંહરાવ દિવેટિયા, જે કવિ છે, અને એમના વિશેની પણ માહિતી મિત્રો આપણે અગાઉના આગળ નવા વિડીયો લેક્ચર બનાવશું એમાં લઈશું. મિત્રો, આ ભોળાનાથ સારાભાઈ છે
એમને અંગ્રેજો દ્વારા રાય બહાદુર ઇલકાબ મળ્યો હતો. બ્રિક્સમ બની શકે કે ભાઈ આ ભોળાનાથ સારાભાઈને અંગ્રેજો દ્વારા કયો ઇલકાબ મળ્યો હતો, તો રાય બહાદુરનો ઇલકાબ મળ્યો હતો. મિત્રો, આ ભોળાનાથ સારાભાઈએ પ્રાર્થના સમાજ અને ધર્મસભાની સ્થાપના કરી હતી. યાદ રાખજો મિત્રો, નોટ કરો, નોટ કરી લેજો કે એમણે પ્રાર્થના સમાજ અને ધર્મસભાની સ્થાપના કરી હતી. મિત્રો, ભોળાનાથની 200 વર્ષ જૂની હવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એને સ્મારક જાહેર કરવામાં આવેલું છે. તેઓ ગુજરાતી કવિ અને ધાર્મિક સુધારક હતા, ભોળાનાથ સારાભાઈ. આગળ વાત કરીએ મિત્રો, 1848માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ એવા એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસનું નિમંત્રણ મળ્યું, એટલે દલપતરામ વઢવાણથી અમદાવાદ આવ્યા હતા. તો મિત્રો, પ્રશ્ન બને કે દલપતરામ કોની ભલામણથી ફાર્બસને મળ્યા હતા? તો ભોળાનાથભાઈ સારાભાઈની ભલામણથી મળ્યા હતા. ક્યારે મળ્યા હતા? તો 1848માં મળ્યા હતા. અથવા તો એ સમયે ફાર્બસ કયા હોદ્દા પર હતા? તો ફાર્બસ ગુજરાતમાં આસિસ્ટન્ટ જજના હોદ્દા ઉપર હતા. અથવા એ પ્રશ્ન બની શકે કે દલપતરામ અને ફાર્બસની મુલાકાત ક્યારે થઈ હતી? તો 1848માં. આગળ જોઈએ મિત્રો, તેમણે ફાર્બસને સૌ પ્રથમ કૃષ્ણની 8 રાણીઓ, એમની 2 કાવ્ય સંભળાવી, એટલે કે 2 રાણી વિશેની કાવ્ય સંભળાવી. આથી ફાર્બસ એના ઉપર ખૂબ જ પ્રભાવિત થયો હતો. મિત્રો, દલપતરામ જે છે એ ફાર્બસને સૌ પ્રથમ કઈ કૃતિ સંભળાવી હતી એવો પ્રશ્ન બને, તો કહેવાનું કૃષ્ણની 8 રાણીઓ. મિત્રો, આ ફાર્બસ કોણ હતો, એટલે કે ફાર્બસ વિશે આપણે થોડીક માહિતી જોઈએ, તો આ ફાર્બસનું મૂળ નામ છે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. મિત્રો, એમનો જન્મ 1821માં થયો હતો, એમનું મૃત્યુ 1865માં થયું હતું. એમનું જન્મસ્થળ લંડન છે. મિત્રો, એને ઉપનામ પણ મળેલું છે ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી. ખાસ યાદ રાખજો મિત્રો, ફાર્બસને કયું ઉપનામ મળેલું છે? તો ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી. અને એમણે પણ કૃતિ લખેલી છે રાસમાળા ભાગ 1 અને 2, અને એમનો પણ એક ગ્રંથ જાણીતો છે ધ રેવા કાંઠે. મિત્રો, આજના વિડીયોમાં આટલું રાખીએ અને હજુ વધુ માહિતી આપણે આગળના લેક્ચરમાં મેળવીશું. જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી કરીને આ માહિતી વધુને વધુ મિત્રો સુધી પહોંચાડી શકાય. જય હિન્દ, જય ભારત.